નમસ્કાર જમાવટ સાથે હું મયુરી અને આજે એક કલાકાર સાથે જમાવટ કરવા જઈ રહી છું જેમને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર મળ્યો છે મારી સાથે છે બીનાબેન પટેલ જેમને શિલ્પકલા માટે આ પુરસ્કાર મળ્યો છે અને આ સાથે જ વારલી કલા જે છે વારલી લોક લોકકળા તેમને જીવંત રાખવામાં પણ તેમનું ખૂબ જ નોંધપાત્ર યોગદાન છે તો તેના વિશે આપણે આજે વાતચીત કરીશું બીનાબેન પહેલાં તો મારે તમને એમ પૂછવું છે કે શિલ્પકલા અને વારલી કલા તો આ બંને જે લોક કલાઓ છે તમારા જીવનમાં કેવી રીતના પ્રવેશી નમસ્કાર દર્શક મિત્રો હું જણાવીશ વારલી ચિત્રકલા છે એ પાછળથી જોડાઈ છે એટલે શરૂઆત હું શિલ્પકલાથી કરીશ મેં લગ્ન પછી બરોડા એમએસ યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સ કર્યું છે અને એમાં મારો વિષય હતો શિલ્પકલા તો એ વિષયમાં જ્યારે હું ભણતી હતી ત્યારે હું સેકન્ડ યરમાં હતી ત્યારે શ્રી જીવ્યા સોમા માસેજી કે જે પોતે વારલી આદિવાસી હતા અને વારલી ચિત્રકલા કરતા હતા એમને પદ્મશ્રી પણ મળેલો છે અને હમણાં ચારેક વર્ષ પહેલાં જ એમનું દેહાંત થયો છે અને એ ખૂબ મોટા આર્ટિસ્ટ હતા અને હું એવું કહી શકું કે વિશ્વમાં લગભગ ઘણા બધા મ્યુઝિયમ્સમાં એમના ચિત્રો આજે પણ છે એટલે હું પર્સનલી એવું માનું છું કે એમનું વારલી ચિત્રકલા માટે જે યોગદાન છે અથવા આજે વારલી ચિત્રકલા ઇન ગુજરાત અવેલેબલ થઈ છે એમના મૂડમાં એ છે રાઇટ તો એ અમારે ત્યાં સેકન્ડ ઇયરમાં હું હતી ત્યારે ડેમોન્સ્ટ્રેશન આપવા આવેલા અને એ ડેમોન્સ્ટ્રેશનમાં મેં જસ્ટ જોયું હું તો શિલ્પકલાની સ્ટુડન્ટ હતી પણ જે પેઇન્ટિંગના મારી સાથેના જે કલીગ્સ હતા એમને હું જમવા માટે લંચમાં બોલાવવા ગઈ કે ચલો આપણે હોસ્ટેલ જઈએ અને એ લોકો આ જોતા હતા તો હું પણ એ લોકો સાથે જોતી થઈ અને તે દિવસે રાત્રે હું સૂઈ નહીં શકી તો કોઈની પાસેથી કલર મેનેજ કર્યો કેમકે હું તો માટી કામ કરવાવાળી મારી પાસે નહોતો પણ કલર કોઈક પાસેથી લીધો તો સફેદ કલર મળ્યો તો મારી પાસે એનોટોમીની બુક હતી એનું પુઠ્ઠું ચડાવેલું હતું ખાખી એના ઉપર મેં એમણે જે દિવસ દરમિયાન મને ડેમો મતલબ અમે એકોતેર જણા હતા ડેમો આપ્યો તો એ મેં ડેમો મારા મનમાં જે હતું એ ઉતાર્યું પછી હું રાત્રે દોઢ વાગે સુઈ શકી અને વેરી નેક્સ્ટ ડે જ્યારે મેં જીવ્યા સોમા માસેજીને બતાવ્યું કે જુઓ આ ચિત્ર તો એમણે મને કહ્યું કે ક્યાં શીખી એટલે મેં કહ્યું આપની પાસે તો કે હું તો કોઈને નહીં શીખાડું તો મેં કીધું તમે ના શીખાડો પણ મેં શીખી લીધું એટલે એમની જ ભાષામાં જ્યારે મેં આન્સર કર્યો અને એ એકદમ સ્પોન્ટેનિયસ હતું મેં પહેલી જ વખત એ ભાષા સાંભળી હતી પણ મેં આવો આન્સર કર્યો ત્યારે એમનો એ જવાબ હતો કે તું વારલી છે એટલે મેં ના પાડી તો મને કે તું આ કેવી રીતે તને આવડે છે આ બાજુ નજીક આવો એટલે હું નજીક ગઈ અને એમણે મને ધ્યાન દોર્યું કે આ આટલા જણ ઊભા છે એકોતેર એમાં સિત્તેર તો તમે કહો છો કે ચિત્રોના જ છે એ કોઈ આમાંથી કશું જ કરીને નથી આવ્યું અને તું કરીને આવી એ શું બતાવે છે આ તારા લોહીમાં હોઈ શકે કદાચ આગલા ભાવનું કંઈ કનેક્શન હોય અને તું જે કરીને આવી છે એ હવે આ તારે મને વચન આપવાનું છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તું આ કરતી રહેશે તો મેં એમને સમજાવવા કોશિશ કરી કે હું તો સ્કલ્પ્ટર છું તો કે તું જે હોય તે તો મને થયું કદાચ ઇંગ્લિશમાં નહીં સમજ્યા તો મેં એમને કહ્યું હું શિલ્પકાર છું અમે તો મૂર્તિ બનાવી આમ ઇશારો કરીને મેં બતાવ્યું તો કે તું જે કરતી હોય એ કર પણ તારે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ કરવાનું છે તો મેં એમને વચન પણ આપી દીધું અને પછી હું કરતી રહી આજે સત્યાવીસ વરસ થયા તો વારલી ચિત્રકલા હું સતત કરતી રહી છું અને આજ સુધી મેં વીસ એક્ઝિ એક્ઝિબિશન્સ કર્યા મારા પોતાના એક્ઝિબિશન કમ સેલ તો એમાં સત્તર મારા પોતાના એકલીના હતા સોલો સો અને ત્રણ મારા ગ્રુપસો થયા પણ એ દરેકે દરેક એક્ઝિબિશન્સમાં દિવાલ પર વારલી પેઇન્ટિંગ હોય અને ફ્લોર પર શિલ્પકલા હોય તો આ રીતે શિલ્પો હોય એટલે આ રીતે હું એક્ઝિબિશન્સમાં બંનેને પૂરતું પ્રાધાન્ય આપું છું તમારું જીવન એટલે આપણે એક રીતના એવું કહી શકીએ કે કલાને સમર્પિત જ છે અને બીજું મારે બીનાબેનની એક વધુ એક ઓળખ આપવી છે જે પણ લોકો જોઈ રહ્યા છે મને અત્યારે હાલ હું તમને એવું કહેવા માગું છું કે બીનાબેન પટેલ એકચ્યુલી એમની હું તમને બીજી જે ઓળખ આપું એ છે આઈપીએસ હસમુખ પટેલના પત્ની છે તો હવે હું તમને એવું સવાલ પૂછવા માગું છું કે આઈપીએસ હસમુખ પટેલના તમે પત્ની છો અને એક પોલીસ અધિકારીના પત્ની એટલે ઘરમાં કેવા પ્રકારનું વાતાવરણ હોય કે એક સ્ટ્રિક્ટ વાતાવરણ હોય એવી સામાન્યપણે લોકોના મનમાં છાપ હોય છે અને ઉપરથી દીકરીની પણ જવાબદારી હતી તો આટલા વર્ષો જે કલા જે છે પોતાનો શોખ જે છે એની વચ્ચે ઘરની જવાબદારીઓ પારિવારિક જવાબદારીઓ બેલેન્સ કઈ રીતના કરી શક્યા તમે અચ્છા પહેલી વાત એ કહું કે મારું ઘર બિલકુલ જ સ્ટ્રીક વાતાવરણમાં નથી જ્યારે હું ફાઇન આર્ટ્સમાં ભણતી હતી ત્યારે પણ એમનું પોસ્ટિંગ રાજપીપળા હતું મને એવું ને એવું યાદ છે કે અમારું ફર્સ્ટ યર છે એવું હતું કે ફર્સ્ટ યરમાં અમે લોકો બધા જ વિષયો શીખીએ શિલ્પ ચિત્રો અને ગ્રાફિક ફોટોગ્રાફી બધું જ એટલે એ બેઝિક થોડું ઘણું મારી પાસે પણ નોલેજ હતું તો મને યાદ છે કે હું એકવાર રાજપીપળા ગઈ હતી ત્યારે એમણે મને સામેથી કહ્યું હતું કે ક્યારેક ફ્રેશ થવું હોય તો આ બધું કરી શકાય તો તું મને કંઈક શીખવ ને અને મેં એમને ચિત્ર શીખવ્યું હતું તમે વારલી પેઇન્ટિંગ હસમુખભાઈને શીખવ્યું પણ હું કંઈક કરતી હતી મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી પણ કંઈક કરતી હતી એ એમને મેં એમણે શીખવા શીખવા માટે રસ દર્શાવ્યો હતો એટલે હું એવું ચોક્કસ કહું કે એ પણ એક કલાકાર જ છે અને જીવ તો એમનો કલાકારનો જ છે નોકરી ભલે પોલીસની છે એમનો કમ્પ્લીટલી મારા માટે સપોર્ટ રહ્યો છે અને એટલે જ હું આટલું સારી રીતે અત્યાર સુધી પહોંચી છું અને કરી શકી છું આપણે વારલી કળાની જ્યારે વાત કરીએ તમે ડાંગમાં ગયા હતા અને ડાંગમાં જઈને તમે એ લોકોને શિક્ષણ આપ્યું હતું મારે તમને ખાસ કરીને એવું પૂછવું છે કે જ્યાંથી આ કળા આવી છે ડાંગના જે આદિવાસીઓ છે એ પોતે એ લોકો આ કળાને કઈ રીતે જુએ છે બહુ દુઃખ સાથે કહેવાનું થાય છે કે જ્યારે મતલબ બે હજાર પાંચમાં મેં વારલી પેઇન્ટિંગ ત્યાં શીખ્યું અને એ ટ્રેનિંગ આપી ત્યારે મારા ક્લાસમાં જે ત્રીસ જણ હતા એમાંથી એક પણ જણને વારલી ચિત્રકલા વિશે કોઈ માહિતી ન હતી અને એમાં ચોર્યાસી વર્ષના એક દાદી પણ હતા એમને પણ મેં કહ્યું કે તમે પોતે આના વિશે કંઈ જાણતા હોય અથવા તમારા મામા માસીને ત્યાં કે તમારા પોતાના ઘરે થતું હોય તમારા મમ્મી કરતા હોય તો કે ના એવું તો મેં કોઈ દિવસ જોયું નથી તો મેં કહ્યું તમારા દાદી નાનીને ત્યાં એટલે હજુ એક આગળની પેઢીમાં મેં કહ્યું કદાચ પ્રકાશ ફેંકું ને એમને કંઈ મળે તો પણ એ કે આવું તો અમે ક્યારેય કશું જોયું નથી એમ અને એમના ઘરમાં પણ મેં જોયું એ લોકોએ પેલું જસ્ટ આઉટલાઇન કરીને વાઘને એ એવું બધું કંઈક ચિતરેલું હતું પણ વારલી પેઇન્ટિંગ તો નહોતું જ યસ તો પછી તમને લાગ્યું હશે કે આ લોકોમાં વધારે જાગૃતિ લાવવાની પોતાની જ કળા પ્રત્યે તેઓ અજાણ છે એટલે હા એટલે મને એવું થયું કે આ આપણી લુપ્ત થતી કલા છે આમ જોઈએ તો ભીમબેટકાની ગુફામાં જે મળી આવ્યા છે ચિત્રો એને લગતા મળતા આ ચિત્રો છે આ બારસો વર્ષ જૂની ચિત્રકલા છે અને જો આ ચિત્રકલાને થોડુંક પણ આપણે ધ્યાન આપીએ તો એને લુપ્ત થતી બચાવી શકાય ઓલરેડી લુપ્ત થઈ ગઈ છે કેમ કે બહુ જ ઓછા લોકો જાણતા હતા એ મને પહેલાં પણ ખબર હતી અને હવે તો ટ્રેનિંગ આપીએ એટલે અનુભવ પણ થઈ ગયો તો મને એવું થયું કે જો એમને આપણે શીખવીએ અને આ ચિત્ર આપણી વચ્ચે ચિત્રકલા આપણી વચ્ચે જીવંત રહે અને એમાં ક્યાંક હું નિમિત્ત બનું તો મને મારું જીવન સફળ થતું દેખાય જે મેં વચન આપ્યું હતું એ પૂરું થતું દેખાય તો તમારા મત મુજબ શું કારણો હોઈ શકે અત્યારના સમયમાં કેમ કે બીજી બધી પેઇન્ટિંગના બીજા જે આર્ટ ફોર્મ્સ આપણે જોવા જઈએ એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ છે થોડું ગ્લેમરનું એક તત્વ હોય તો એ વધારે લોકપ્રિય થતા હોય લોકો શો તરીકે એને વધારે રાખતા હોય તો તમારા હિસાબે શું પ્રયાસો થવા જોઈએ કે જેથી લુપ્ત થતી અટકાવી શકીએ હા એટલે હું પર્સનલી એવું માનું છું કે એવું કંઈ ગ્લેમરસની વાત મને આજ સુધી અનુભવ નથી થયો મારા વીસ એક્ઝિબિશન્સમાં મને જે પ્રતિસાદ મળ્યો છે લોકોનો તો દરેક લોકો ભલે ગમે એટલા ભૌતિકવાદ તરફ આપણે વળી જઈએ પણ દરેક લોકોને એક પોતાના મૂળિયા તરફનું ખેંચાણ તો રહેવાનું જ કેમ કે ગમે તેટલા શહેરમાં રહેતા હોય મુંબઈમાં રહેતા હોય પણ મૂળ તો એ ગામડામાં જ રહેલો માણસ છે ક્યાંક તો એના વડવાઓ તો ગામડામાં જ રહેતા હતા ને તો એ પૂર્વજો જે ગામડા સાથે કનેક્ટેડ હતા અને એ લોહીમાં આપણને આવેલું છે એટલે આજે પણ આપણને એ કૂવામાં પાણી ભરતી કૂવામાંથી પાણી ખીંચતી સ્ત્રી છે કે પનીહારી પાણી લઈને જતી હોય કે કોઈ ખેતરમાં ખેતી કરતું હોય બરાબર પછી એ રીતે પોતે અનાજ સાફ કરે છે કે એને ખાંડે છે કે પછી એને ઘંટીથી દડે છે કે ચૂલે રસોઈ કરે છે તો આ દરેક વસ્તુ આપણને ગાડું જતું હોય ઢોર ચરાવતો માણસ જતો હોય તો એ દરેક વસ્તુ આપણને ક્યાંક ને ક્યાંક આપણી જે ઓરિજિનલ જે આપણું મૂળ છે એને જોડે છે એટલે એ તત્વ આપણને ક્યાંય ને ક્યાંય ખેંચતું રહેતું જ હોય છે અને મારા તો દરેક એક્ઝિબિશન્સમાં મારો અનુભવ છે કે મને એવું ક્યારેય નથી લાગ્યું કે બારલી ચિત્રકલાને કોઈ પસંદ નથી કરતું મેં હોય એના કરતાં લોકો વધારે પસંદ કરે છે અને વધારે લોકો એને ખરીદીને પોતાના ઘરની શોભા વધારે છે યસ આપણે વાત કરીએ તમારી દીકરી વિશે તો તમારી દીકરીએ તો નાનપણથી જ તમને આ પ્રકારના ચિત્રો દોરતા જોયા હશે એણે પોતે ક્યારેય રસ લીધો અને જ્યારે એ તમને ચિત્રો દોરતા જુએ તો એનું શું રિએક્શન હોય છે દીકરીનું તો એવું છે કે એ નાની હતી ત્યારથી જ ચિત્રો એની રીતે જ બનાવતી હતી અને અમે ભાવનગર હતા ત્યારે એક અમારા પરિચિત હતા એમને મેં કહ્યું પણ ખરી કે ભાવનગર એક આમ કલા અને સંસ્કૃતિનું શહેર અમને લાગ્યું હતું તો મને એવું થયું કે દીકરીને ક્યાંક ચિત્ર શીખવા શીખવા માટે મૂકીએ કેમ કે હું તો માત્ર વારલી ચિત્ર કલા જ કરું છું બાકી તો હું શિલ્પકલાની જાણકાર છું એટલે બાકીના ચિત્રો જે રિયલિસ્ટિક કે થતા હોય એ મને જાણકારી નહોતી તો મને એવું થયું કે એને બેસ આપીએ તો ત્યારે એ જે અમારા પરિચિત હતા એમણે એવું કહ્યું કે ના તમે પોતે આટલા મોટા કલાકાર છો તો એ ક્યાંક ને ક્યાંક તમારું એ લોહીમાં આવ્યું જશે એના એટલે આપણે કંઈક એને શીખવીશું ને તો એમ કે ઉલટું એનું ઓરિજિનલ જે છે એ વ્યક્ત નહીં થાય અને એ આપણા બીબાઢાળમાં ઢળી જશે તો એને ક્યારેય કોઈ પ્રકારની તાલીમ આપી નથી પણ હા મેં એ જોયું છે કે હું જ્યારે ચિત્રો કરતી હોઉં તો એ પણ મારી સાથેને સાથે બેસે અને એનો આગ્રહ એવો હોય જ્યારે નાની હતી ત્યારે એને ખબર નથી પડતી કે હું કોઈ સિલ્ક ઉપર કરતી હોઉં તો મને આ જ જોઈએ છે એવી જીદ કરે એને પેપર આપું તો કે પેપર નહીં મને આમાં જ કરવું છે તો હું એને બીજું કાપડ આપું તો કે એ નહીં મને અહીંયા કરવું જ એટલે હું જેના પર કરતી હોય એમાં જ બાજુમાં હું કરું એમ એટલે પછીથી મેં એવું કર્યું હતું કે એ જ્યારે સ્કૂલ જાય પછી હું મારું કાઢું અને સ્કૂલથી આવે એની વાનનો અવાજ સંભળાય એટલે હું બધું ફટાફટ પાછું ગોદરેજના કબાટની ઉપર ચડાવી દઉં કે એટલે એ એના ધ્યાનમાં આવે નહીં ને મારી પાસે જીદ ના કરે પણ એનું પહેલેથી મેં આકર્ષણ જોયું છે અને હા મેં એ પણ જોયું છે કે એણે ચિત્રોમાં સળંગ ત્રણ વર્ષ ચાઇલ્ડ આર્ટ સોસાયટીનું જે હોય છે ઓલ ઇન્ડિયા લેવલે ચિત્રમાં પછી કોઈ કવિતા લખે છે તો એમાં કોઈ કંઈ પાઠ લખે છે તો એમાં એવી રીતે બાળકોને કસામાં ને કસામાં એ લોકો ગોલ્ડ મેડલ આપતા હોય છે તો ત્રણ વર્ષ વર્ષ સળંગ આસ્થાને ગોલ્ડ મેડલ મળ્યા અને પછી તો ચોથા વર્ષે મેં એને કહ્યું બેટા હવે બીજા નવારો આવવા દઈએ આપણે ના આમાં ભાગ લઈએ તો એ ખુશીથી એણે છોડી દીધું બરાબર એટલે એ રીતે એની જે ચિત્રકલા સાથેની આત્મીયતા છે એ તો મેં પહેલેથી જોઈ છે અને એની રીતે જ ખૂબ સરસ કરે ઇવન હું કરતી હોય તો એમાં પણ ભૂલો કાઢે હા મને કેમ કે એ એક બાળક તરીકે કદાચ એવું જોતી હશે મેં એક સ્ત્રીને એવું રાખ્યું હતું કે માથે ટોપલો લઈને જતી હોય ઘાસનો અને હાથમાં દાંતરડું હતું તો બંને માના રોકાઈ ગયા એણે મને એવું સજેસ્ટ કર્યું કે ટોપલો હોય ને એની ઉપર દાતરડું મૂકી દેવાનું અને અહીંયા કાખમાં બેબીને તેડવાનું એટલે એને પણ મારી સાથે જ રહેવું છે એમ મેં એ વખતે જોયું બરાબર અને મેં જોયું છે કે એ મારું જ્યારે એક એક્ઝિબિશન હતું સુરતમાં તો એના પ્રિન્સિપલને હું ઇન્વાઇટ કરવા ગઈ સ્કૂલમાં એની પહેલી જ સ્કૂલ હજુ તો લોઅર કેજીમાં હતી હા તો ફસ્ટ હતી એની શરૂઆત સ્કૂલની તો પ્રિન્સિપલને મેં હજુ હું કંઈક ઇન્વાઇટ કરીને કહું એની પહેલાં એ એવું બોલી કે મારું પેઇન્ટિંગનું એક્ઝિબિશન છે અને માનાય થોડાક છે તો તમે આવજો જોવા ખરેખર મેં એવું રાખ્યું હતું કે મારું આખું પેઇન્ટિંગનું અને સ્કલ્પચરનું એક્ઝિબિશન હતું અને એક કોર્નરમાં એવું રાખ્યું હતું કે આસ્થાસ કોર્નર એટલે એણે અઢી વર્ષની ઉંમરમાં જે ચિત્રો દોર્યા હતા એ મેં ડિસ્પ્લે કર્યા હતા રાઈટ અને એણે એના ટીચરને એ પોતે તો ત્યારે કદાચ ચારેક વર્ષની હશે પણ એણે એના પ્રિન્સિપાલને એવું કીધું કે એનું એક્ઝિબિશન છે અને મારા થોડાક મૂક્યા છે યસ આપણે શિલ્પકલાની પણ વાત કરી લઈએ તો તમારા મતે વા વારલી કળા અને શિલ્પકલા જ્યારે તમે કંઈક સર્જન કરવા જાઓ છો તો તમારા મનમાં સામાન્યપણે શું વિચાર ઉદભવતા હોય કે જે તમે સર્જન કરવા જાઓ છો એ કેવું હોવું જોઈએ તમે પહેલેથી વિચારી લીધું હોય કે આ રીતનું આજ આવું જ બનાવવું છે મારે ના આમ અમુક અંશે આછું પાતળું કદાચ ખ્યાલ હોય અધરવાઇઝ જ્યારે કરવા બેસે શિલ્પોમાં એવું થોડું પ્લાનિંગ કરવું પડે કેમ કે શિલ્પ જ્યારે કરીએ ત્યારે એનું આર્મેચરને એ બધું બનાવવાનું થાય સો એ પહેલેથી પ્લાન કરવું પડે અને સપોઝ હું સ્ટોન કાર્વિંગ કરું છું કે વૂડ કાર્વિંગ કરું છું તો મને જે ફિગર બનાવી છે બેઠેલી બનાવી છે તો હું સ્ક્વેર હશે તો બી ચાલશે પણ પથ્થર કે લાકડું પણ મને ઊભેલી બનાવી છે તો મને સ્વાભાવિક છે કે રેક્ટેંગલ કે એવો મતલબ ઊભો પથ્થર અથવા તો વૂડ જોઈશે તો એમાં મને પ્લાનિંગ કરવું પડે પણ વાર્લી પેઇન્ટિંગમાં તો સ્વાભાવિક છે કે હું મને જ ખબર નથી હોતી કે હું શું કરવાની છું હું પેપર અને કલર લઈને બેસી જાઉં છું કે સિલ્ક અને લઈને બેસી જાઉં છું હું પેપર પર સિલ્ક પર કેનવાસ પર અને છાણ માટીના લીપણ પર આ જુદા જુદા મીડિયમ પર હું વાર્લી પેઇન્ટિંગ કરું છું અને હું કરું ત્યારે મને ખબર નથી હોતી પણ હું જ્યારે કરું છું ત્યારે હું એમાં એટલી ઓતપ્રોત થઈ જાઉં છું કે એમાં મને બધા જ દેખાય છે મારા મારા લાઈક ગામડામાં હું બાળપણમાં જતી હતી ગામડે તો એ આખું મારા દાદી સાથેનું જે મારું મારું પોતાનું બાળપણ છે એ હું એમાં વ્યક્ત થતું જોઉં છું કે મારા દીધી રસોઈ કરતા હોય હું જમતી હોય અથવા એ છાસ બનાવતા હોય ને મને માખણ આપતા હોય તો એ દરેક ચિત્રો બનાવતા હું એમાં એ રિલેટ કરી શકું છું એ જ રીતે મારા બા અને હું પણ હોઉં મતલબ મારા મમ્મી અને એ જ રીતે હું મારી પેઢીને પણ જોઉં છું લાઈક હું હોઉં અને મારી દીકરી હોય કે હું છાસ બનાવતી હોય અને મારી દીકરી મારી પાસે માખણ માગે છે તો જ્યારે પણ હું એ ચિત્રો બનાવતી હોઉં ત્યારે હું કમ્પ્લીટલી એમાં ખોવાઈ જાઉં છું અને મારો આખોય પરિવાર જાણે મારી સાથે હોય છે તમારે જેવી ઘણી એવી મહિલાઓ હશે કે જેને એમની મેરેજ લાઈફ પછી પણ એમના જે ક કળા પ્રત્યેનો એમનો ઝુકાવ હોય એમનો કોઈ પણ પ્રકારનો શોખ હોય એને જાળવી રાખવું છે તો તમે શું સંદેશો આપશો એ લોકોને હું એવું કહીશ કે ઘરની અને ઘરના સભ્યોની જે જવાબદારી છે એ તો સો ટકા નિભાવવાની જ હોય છે અને એમાં તો બેમત નથી પણ એ નિભાવતા નિભાવતા ક્યાંક આપણે આપણને પોતાને કમ્પ્લીટલી ભૂલી જઈએ છીએ એ ના થવું જોઈએ એ મારો સંદેશ છે અને પોતે જ્યારે પોતાની પાસે કંઈ પણ કળા છે કંઈ પણ આવડત છે તો એને રોજ વધારે નહીં તો અડધો કલાક આપવો જોઈએ જેથી કરીને વ્યક્તિ જ્યારે પોતાની જાત સાથે રહે છે ત્યારે એ સંપૂર્ણપણે ખીલી ઉઠે છે અને એનો ફાયદો અજાણતા જ આખા પરિવારને મળતો હોય છે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ બિનાબેન આ દીકરીના લગ્ન છે તો લગ્નના આગળના દિવસે મંડપ રોપણ થાય એ વિધિમાં દીકરી બેઠી છે એના મમ્મી પપ્પા છે ઘોર મહારાજ છે અને આ કોઈ વ્યક્તિ એને આવીને કશું કાપે છે લે છે અને આ છે એની અણવદ છે તો આ મંડપ રોપણની વિધિ અને તે જ વખતે દીકરીના જે ચાર ભાઈઓ હોય છે મંડપને રોપણ કરતા હોય છે તો એ બતાવ્યું છે પછી અહીંયા પીઠી બતાવી છે કન્યાને પીઠી ચોડી રહ્યા છે ને આ બધા આવી રહ્યા છે પછી અહીંયા ગરબા બતાવ્યા છે પીઠી પછી અહીંયા ગણેશજીની સ્થાપના બતાવી છે પીખી પછી અહીંયા લગ્ન બતાવ્યા છે એકબીજાને લગ્ન કરવા બેઠા લગ્ન વિધિપતિ એટલે અહીંયા જમણવાર છે અને જમણવાર પછી કન્યા વિદાય એટલે અહીંયા પાલખીમાં જાય છે અને વરરાજા ઘોડા પર પછી અહીંયા નાચે ગાય છે અને અહીંયા પોખે છે દીકરી એના સાસરે પહોંચી ગઈ છે તો આ હતા મારી સાથે બીનાબેન પટેલ કે જેમની સાથે આપણે વાલી ચિત્રકળા અને શિલ્પકળા વિશે ઘણી બધી સરસ મજાની વાતો કરી આવા જ અનેક કલાકારો સાથેની જમાવટ અમે કરતા રહીશું આપ જોડાયેલા રહો જમાવટ સાથે નમસ્કાર